આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને હવે ત્રણ મહાનગરપાલિકાઓને કાર્ડિયાકથી લઈને વિવિધ સુવિધાઓ પ્રાપ્ત કરાવવામાં આવશે. ગુજરાતની ત્રણ મહાનગરપાલિકાને કાર્ડિયાકને લઈ મળશે સઘન સુવિધા. લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવનને લઈ ગુજરાત સરકાર વધુ સતર્ક બની છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતા રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવાશે. હાલમાં કાર્ડિયાક સારવારને લઈને સરકાર એલર્ટ મૂડમાં છે. લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના રૂપિયા 15,181 કરોડના બજેટમાં 32.40% નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે રૂપિયા 20,100 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ફાળવવામાં આવી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2,531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે રૂપિયા 3,110 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. મેડિકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ તેમજ સાધનો સહિત સુવિધાઓ સુદૃઢ કરવા માટે રૂપિયા 2,308 કરોડની જોગવાઈ GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલોના બાંધકામ રખરખાવ અને સંચાલન માટે 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓના સુદૃઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રૂપિયા 4,200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 350 કરોડની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ સરકારી મેડિકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો MNG ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ છે. આર્થિક ઉત્કર્ષ મુખ્યમંત્રી આદમજાતિ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 134 કરોડની જોગવાઈ. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5,000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસિડી આપવા માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડોક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસિડી આપવા માટે રૂપિયા 13 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા રૂપિયા 6 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ. શ્રમજીવીઓ રાજ્યના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આઈટીઆઈના નવા બાંધકામ માટે સુદૃઢીકરણ માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં 5 મેગા આઈટીઆઈ કાર્યરત છે. હવે વધુ 6 આઈટીઆઈને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા 187 કરોડની જાહેરાત. ગઢવંતસિંહભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને રૂપિયા 5ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં 273 કેન્દ્રો કાર્યરત છે, જેમાં દરરોજ 40,000થી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 131 કરોડની જોગવાઈ. બાંધકામ શ્રમિકોને કામના સ્થળે નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા શ્રમિક બસેરા સ્થાપવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે રૂપિયા 59 કરોડની જાહેરાત. કૌશલ્યાદિ સ્કિલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ અને સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી
સેન્ટરની સ્થાપના કરવા માટે વિવિધ કામો માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ. સૌથી વધુ અગત્યનું સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન પૂરું ઊભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી આણંદ ખાતે સ્કૂલ ઓફ સેમી કન્ડક્ટરની સ્થાપના કરવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલન તથા ડ્રોન ઇન્સ્ટ્રક્ટર સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 4 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, દ્વિતીય સ્તંભ એ માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે, જેની નોંધ દેશમાં અને વિશ્વ સ્તરે પણ લેવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 162 નવી પ્રાથમિક શાળા તથા 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ માટે આ વર્ષે 2023-24ની બજેટ જોગવાઈમાં 11,463 કરોડનો માપદર વધારા સાથે